मित्रों हाल छे नेशनल हाईवे नंबर 8 ना वणसर गाम जे नडियाद थी अमदावाद तरफ जे नेशनल हाईवे नंबर 8 छे ए जे रस्तो जाय छे त्या संधाना टोल ब्रिज थी 2 किलोमीटर आगळ वणसर गाम आवेलू छे अने ज्यां एक एसआर पेट्रोल पंप छे एनी बिल्कुल बाजूमां एक रस्तानी चोरी थई छे। मित्रों वीडियो फटाफट शेर करजो। गुजरातना इतिहासनी ભારતના ઇતિહાસની અને આખા વિશ્વના ઇતિહાસની સૌથી મોટી ચોરી અને તમે ચોરી સાંભળીને કદાચ તમારી તમને વિશ્વાસ નહીં આવે કે આ ચોરી કેવી થઈ છે। મિત્રો આ જગ્યાએ લગભગ 2-3 દિવસ પહેલા જ આખે આખો રસ્તો ચોરો ઉઠાઈને લઈ ગયા છે। આ ચોરી એક એવી ચોરી થઈ છે મિત્રો, એટલો શેર કરજો, ફટાફટ શેર કરજો, ગુજરાતના તમામ લોકો સુધી આજનો વિડીયો પહોંચાડવો ખૂબ જ જરૂરી છે। મિત્રો અહીંયા જે તમને રોડ દેખાય છે, એક્ચ્યુઅલી રોડ રહ્યો નથી, આ રોડ આખે આખો ચોરાઈ ગયો છે અને આ રોડની કિંમત હતી 48,92,000 રૂપિયા। 48,92,000 રૂપિયાનો આ રોડ, ખબર નહીં કોઈ અજાણા ઈસમો આવીને ચોરીને લઈ ગયા છે, કાંકરો પણ મૂકીને રાખ્યો નથી અહીંયા આગળ। તો આટલી મોટી ચોરી થઈ છતાં પોલીસ તંત્રને એની જાણ થઈ નથી, એ ખૂબ જ શરમજનક વસ્તુ છે। અને આપણે આ ચોરીની વાત બતાવીએ કે આથી 3 દિવસ પહેલા આ જગ્યાએ આ બોર્ડ માર્યું છે અને લખ્યું છે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના, કામનું નામ કન્સ્ટ્રક્ટિંગ રોડ્સ ઓફ વણસર નેશનલ હાઈવે ટુ મેનિંગ કૃષ્ણપુરા ઓફ તાલુકો માતર જિલ્લો ખેડા એન્ડ MMGSYOWR। રોડની લંબાઈ 1200 મીટર બતાવી છે, ટેન્ડરની રકમ 48,92,000 રૂપિયા। આ જે કામ કર્યું હતું એ કંપનીનું નામ આપ્યું છે શ્રી શક્તિ કન્સ્ટ્રક્શન અમદાવાદ અને કામ શરૂ કરવાની તારીખ હતી 12-12-2019 અને કામ પૂર્ણ કરવાની તારીખ હતી 11-9-2020। એટલે કે આજથી ઓલમોસ્ટ વર્ષ ઉપર થઈ ગયું, શરૂ થયે અને પૂર્ણ થયે 4 મહિના થઈ ગયા છે, આ કામ પૂર્ણ થઈએ લગભગ 3 મહિના થઈ ગયા છે। અને આ પ્રોજેક્ટનું ભંડોળ ગુજરાત સરકારે આપેલું અને કાર્યપાલક ઇજનેર શ્રી માર્ગ અને મકાન વિભાગ પંચાયત વિભાગ નડિયાદના માર્ગદર્શન હેઠળ આ કામ કરવામાં આવ્યું। તો આ રોડ તો 49,00,000 રૂપિયાનો અહીંયા સરકારે ફાળવી દીધો અને બોર્ડ માર્યા મુજબ રોડ અહીંયા બની પણ ગયો હશે એવું મારું માનવું છે, કારણ કે મારા નેતાઓ ચોર નથી, મારા નેતાઓ ખૂબ જ સારા છે અને ખૂબ જ ઈમાનદાર છે। આટલી બધી મહેનત કરીને આ રોડ પાસ કરાવીને લઈને આવ્યા હતા, પણ આપણા માતર તાલુકાની અંદર ખબર નહીં એવા કોઈ ચોરો પાકી ગયા છે જે આખે આખો રોડ ઉઠાવીને, આખે આખો રોડ ચોરી કરીને એક કાંકરો પણ મૂક્યો નથી અને આખે આખો રોડ 1200 મીટરનો લઈ ગયા છે અને સરકારને 49,00,000 રૂપિયાનો ચૂનો લગાવ્યો છે। તો આ ચોરી સરકારની થઈ છે, સરકારના રોડની થઈ છે, તો ચોક્કસ આ બાબતની કાયદેસરની ફરિયાદ અહીંનું જે સ્થાનિક પોલીસ સ્ટેશન માતર છે ત્યાં આગળ આજે અમે ફરિયાદ કરીશું કે સરકારશ્રીના 49,00,000 રૂપિયાના રોડની ચોરી થઈ છે। એક પથ્થર પણ આ રોડ ઉપર રાખ્યો નથી ચોરોએ અને આખે આખો રોડ આ ચોરો ઉઠાઈને લઈ ગયા છે 1200 મીટરનો। તો ખરેખર મને દુઃખ થાય છે કે આપણા માતર વિસ્તારના આટલા બધા નેતાઓ ખૂબ જ મહેનત કરતા હોય છે, ખૂબ જ પરિશ્રમ કરતા હોય છે અને વિધાનસભાની અંદર વારંવાર રજૂઆત કરીને આટલા 49,00,000 રૂપિયાનો રોડ મંજૂર કરાવી લાવે છે અને રોડ બનાવે છે અને આખે આખો રોડ ચોરી થઈ જાય તો એ મારા નેતા માટે શરમની વસ્તુ છે। મારા નેતાને હું ન્યાય અપાવી નહીં જંપીશ, મારા નેતાએ જે પણ મહેનત કરી છે આ રોડ બનાવવા માટે, 49,00,000 રૂપિયાનો રોડ મંજૂર કરાયો છે અને આ ચોરો જે ચોરી ગયા છે એ રોડ હું પાછો ગમે તે રીતે લાવીશ જ અને 49,00,000 રૂપિયા આ વિસ્તારના લોકોનો આખો જે રોડ ચોરાયો છે એ ગમે તે રીતે આ રોડ પર પાછો ફિટ થઈ જાય એવો મારો ચોક્કસ પ્રયત્ન રહેશે। તો સ્થાનિક ગામના લોકો પણ છે એમની સાથે પણ આપણે ચર્ચા કરીએ। શું આપનું નામ? નલિન જસભાઈ પટેલ। નલિનભાઈ, તમારા વણસર ગામે રોડની ચોરી થઈ છે, સાચી વાત છે? હા, લાગે છે તો ખરું, કેમ કે અહીંયા રોડ છે નહીં અને આ લોકોએ બોર્ડ મારેલું કે પતી ગયો રોડ, બની ગયેલો છે, રોડ બની ગયો છે એવું બોર્ડ માર્યું છે। હા, એટલે અહીંયા રોડ એમની કામ કરવાની શરૂઆતની 2019 થી બતાવે છે અને કામ પૂર્ણ થયાની આથી 3 મહિના પહેલા 11-9, એટલે એમના દર્શાવ્યા મુજબ અહીં કામ પૂર્ણ થઈ ગયું છે અને 1200 મીટરનો રોડ 48,92,000 માં બની ગયો છે, બની ગયો છે તો રોડ અત્યારે છે ને એવું જોવાય તો અહીંયા આગળ, એનું મતલબ એવું કે અહીંયા કોઈ બહુ મોટા ચોરો આવ્યા હતા જે એક કાકરી પણ અહીંયા આગળ રાખી નથી ને આખે આખો રોડ ચોરીને લઈ ગયા છે, લાગે છે તો એવું છે, એવું લાગે છે ને। બીજા પણ મિત્રો છે, તમે આ બોર્ડ પહેલા 3 દિવસ પહેલા જોયું હતું? હા જોયું હતું, 3 દિવસ પહેલા બોર્ડ હતું અહીંયા આગળ? 3 દિવસ પહેલા નથી, નતું 3 દિવસ પહેલા બોર્ડ નતું અને તાજું બોર્ડ માર્યું છે ને, અને તાજું બોર્ડ માર્યું છે એનો પુરાવો છે આ, હજુ સિમેન્ટ હજુ સુકાયું નથી સરખો અને આ બોર્ડ જે છે માર્યું છે કામ પૂર્ણ થયાનું અને આખે આખો રોડ ચોરાઈ ગયો છે। મારા નેતાઓ ખૂબ જ પરિશ્રમ કરીને, ખૂબ જ મહેનત કરીને
હજુ તાજું જ છે, ધેટ મીન્સ હા હજુ ઉખડી રહ્યું છે એટલે કે તાજું જ છે. મિત્રો ગુજરાતની અંદર ખબર નહીં આવા રોડ ચોરી થયા એની ફરિયાદો હજુ સુધી મેં સાંભળી નથી, પણ મેં આજે મારી નરી આંખોએ જોયું છે. કારણ કે મને તો મારા નેતાઓ પર પૂરો વિશ્વાસ છે, અમારા અહીંના સ્થાનિક ધારાસભ્ય શ્રી હોય કે અમારા સ્થાનિક સાંસદ સભ્ય હોય કે જેટલા પણ બીજા પાર્ટીઓના નેતાઓ હોય, તમામ તો બહુ જ ઈમાનદાર છે. કારણ કે એ કોઈ કોમેન્ટની અંદર મહેરબાની કરીને લખતા નહીં કે નેતાઓ ચોર છે. મારા નેતાઓ ખૂબ જ ઈમાનદાર છે. આ નેતાઓએ અહીંયા આગળ મહેનત કરીને 49 લાખ રૂપિયાનો રોડ સરકાર સાહેબ તરફથી લાયા હતા, પણ એમને તો બનાવ્યો હશે, મને પૂરો વિશ્વાસ છે એમને બનાવ્યો હશે. પણ કદાચ આ કોઈ એવા બહુ મોટા ચોરો પાક્યા છે જે એ આખો 49 લાખ રૂપિયાનો રોડ ચોરીને લઈ ગયા છે, કાંકરી પણ આ લોકો માટે રાખી નથી. તો ખૂબ જ દુઃખદ ઘટના આ ગુજરાતના ખેડા જિલ્લાના માતર તાલુકાના વણસર ગામે બની છે. તો સ્થાનિક પોલીસ પ્રશાસનને મારી વિનંતી કે તાત્કાલિક જે પણ આ લોકો રોડ ચોરીને લઈ ગયા છે એ લોકોની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે, અને જે રોડ ચોરીને લઈ ગયા છે ત્યાંથી પાછો લઈને આ જગ્યાએ પાછો મૂકવામાં આવે, જેથી કરીને 1200 મીટર જે રોડ છે 49 લાખના ખર્ચે બન્યો છે એ અહીંના સ્થાનિક લોકોને એ રોડનો લાભ મળે. કારણ કે એ ચોર લોકોએ જે રોડ લઈ ગયા છે ક્યાંક તો મૂક્યો હશે, તો પાછી લાવવાની જવાબદારી પોલીસ સ્ટેશનની. આપણે અત્યારે જ માતર પોલીસ સ્ટેશને જઈને ત્યાંના સ્થાનિક પીએસઆઈ સાહેબ ભરવાડ સાહેબને આપણે રજૂઆત કરીશું, લેખિતમાં એક એફઆઈઆર કરીશું કે અહીંયા આગળ રોડની ચોરી થઈ છે, એ રોડ પાછો લાવે તાત્કાલિક ધોરણે, અને જે પણ ગુનેગારો છે જે ચોરો છે એમની ધરપકડ કરીને એક ભારતની અંદર પહેલો અને છેલ્લી ઘટના બને એવું કદાચ આ બાબતની અંદર સહકાર આપે એવી આશા રાખું છું. ફરી એક વખત તમને બોર્ડ બતાવું, તમને કદાચ ગુજરાતની અંદર ઘણી જગ્યાએ આવું જોવા મળશે, અને આપણે રોડ પણ બતાવીએ. એક કાંકરી પણ અહીંયા આગળ છે નહીં. 1200 મીટર રોડની લંબાઈ 48,92,000 રૂપિયાનો ખર્ચ, કામ શરૂ કરવાની તારીખ 1 વર્ષ પહેલાની અને પૂર્ણ કરવાની તારીખ હમણાં 2 મહિના 3 મહિના પહેલાની, તાજું જ બોર્ડ માર્યું છે. દેટ મીન્સ કે આ રોડના નાણાં ચૂકવાઈ ગયા હોય એવું લાગી રહ્યું છે. ચોક્કસ આપણે કાર્યપાલક ઇજનેર શ્રી માર્ગ અને મકાન વિભાગ પંચાયત વિભાગના નડિયાદના અધિકારી સાથે આપણે ચોક્કસ આજે જ સંપર્ક કરીશું અને આ રોડની જે હકીકત છે એ ચોક્કસ આપણે જાણીશું. તો શું થઈ રહ્યું છે આ દેશની અંદર એ કદાચ વધારે મારે કહેવાની જરૂર નથી, અને આ તો ખરેખર આનંદની વસ્તુ છે કે અહીંના સ્થાનિક આગેવાનો જાગૃત આગેવાનોએ મને આ બાબતમાં ફોન કર્યો, મને આ બાબતની જાણ કરી કે અમારા વિસ્તારની અંદર આવી ઘટના બની છે. તો તાત્કાલિક આ સ્થળ ઉપર આવીને મેં રૂબરૂ તપાસ કરતા આ દેખાઈ આવે છે કે અહીંયા આગળ રોડની ચોરી થઈ છે. મિત્રો વિડીયો એટલો શેર કરજો કે ગુજરાતના તમામ જેટલા પણ આ બાબતની અંદર સંડોવાયેલા અધિકારીઓ હોય, જેટલા પણ ચોર નેતાઓ હોય, એ લોકોની આંખ ખુલે કે એમને ખબર પડે કે પબ્લિક હવે જાગૃત થઈ રહી છે, તમારી ચોરી કદાચ હવે નહીં ચાલે, લોકો અવાજ ઉઠાવશે, લોકો બોલશે, અને તમારા ગોરખ ધંધા હવે બંધ થવાના છે. અત્યારે જ માતર પોલીસ સ્ટેશને ફરિયાદ આપવા જઈ રહ્યો છું, ત્યારબાદ માર્ગ અને મકાન વિભાગ પંચાયતમાં નડિયાદમાં આ બાબતની રજૂઆત કાર્યપાલક ઇજનેરશ્રીને હું ચોક્કસ અત્યારે જ કરીશ, અને આવતીકાલ સુધીમાં આ રોડનું જે તથ્ય છે, ચોરી થયો છે કે નથી થયો કે નથી બન્યો કે કોણ પૈસા ખાઈ ગયું છે, એનું આખો અહેવાલ આવતીકાલ સુધીમાં ફેસબુક લાઈવ તરફથી આપને પ્રસારિત કરીશ. એટલો શેર કરજો કે ગુજરાતના તમામ ખૂણે કદાચ આવી બીજી ઘટનાઓ પણ બને એ લોકો આપણો સંપર્ક કરે અને એમના વિસ્તારની માહિતી આપણા સુધી મોકલે. જય હિન્દ, જય ભારત.